મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો કમોસમી વરસાદની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઠંડીની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને મિત્રો આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ હાલ ડેવલપ થવા જઈ રહ્યું છે. અને મિત્રો જેના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી હાલ કમોસમી વરસાદ એટલે કે માવઠાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો આ માવઠું જે છે વીજળીના કડાકા ભડાકા સાથે પણ હોઈ શકે છે અને અમુક અંશે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ખાનગી સંસ્થાઓ મુજબ મિત્રો 6 નવેમ્બરે કમોસમી વરસાદ માવઠું પડી શકે છે એવી આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો આ ઉપરાંત મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે ઠંડીનો પણ વધારો જોવા મળી રહ્યો છે. અને આ ઉપરાંત મિત્રો ઠંડા પવનને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોની અંદર મિત્રો ઠંડીનો પારો ઘટતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને આ સાથે સાથે 9 વર્ષ બાદ મિત્રો રવિવારે અમદાવાદની અંદર આપણે જો વાત કરીએ તો 14.7 ડિગ્રી જેટલો તાપમાન નોંધાયું હોવાનો પણ આ અહેવાલો સામે આવી રહ્યો છે. અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી શહેરમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો તેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો આ સિસ્ટમને કારણે પવનની પેટર્ન અને ઉત્તર પૂર્વની બદલાઈ દક્ષિણ પશ્ચિમથી તથા લઘુત્તમ તાપમાન વધવાને કારણે મિત્રો એંધાણ કમોસમી વરસાદના એંધાણ પણ હાલ વર્તાઈ રહ્યા છે. તો મિત્રો વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓકે તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.